હેલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશનના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, તો હવે આપણે જે લર્ન કરવાનું છે કમ્પ્લેન્ટ ઓફ ધી લાઇન અગેન્સ્ટ ધ સ્ટાફ. તો લાઇન એક્ઝિક્યુટિવ છે એની સ્ટાફની અગેન્સ્ટમાં શું કમ્પ્લેન્ટ્સ છે. ધ ફોલોઈંગ આર ધ કમ્પ્લેન્ટ્સ ઓફ ધી લાઇન મેનેજર્સ અગેન્સ્ટ ધી સ્ટાફ. અનફેમિલિયર વિથ ધી એક્ચ્યુઅલ વર્ક. તો આપણે જે સ્ટાફને અપોઇન્ટ કરેલા છે તો એ સ્ટાફને આપણે જે કામ માટે અપોઇન્ટ કરેલા છે બની શકે એ અનફેમિલિયર હોય, એ વર્કથી અનફેમિલિયર હોય તો એ વર્ક છે એ પ્રોપરલી પરફોર્મ નહીં કરી શકે, બરાબર છે. સમટાઇમ્સ લાઇન એક્ઝિક્યુટિવ ફીલ્સ ધ સ્ટાફ પીપલ આર નોટ ફેમિલિયર ટુ ધી એક્ચ્યુઅલ વર્ક. તો એ એકચ્યુઅલ વર્કથી એ અનફેમિલિયર છે તો એ પ્રોપરલી તમે એને ગમે એટલી તમે રિસ્પોન્સિબિલિટી આપશો, એને એ ઓથોરિટી આપશો, સ્ટીલ એ પરફોર્મ નહીં કરી શકે કારણ કે એ એકચ્યુઅલ વર્કથી અનફેમિલિયર છે. એક્સેસિવ અમાઉન્ટ ઓફ પેપર વર્ક. તો લાઇન મેનેજરને એવી સ્ટાફથી એ સ્ટાફ એને એવી બધી કમ્પ્લેન્ટ્સ છે કે એને વધારેમાં વધારે પેપર વર્ક કરવું પડે કારણ કે એને સ્ટાફને જેટલો પણ ડેટા આપવાનો છે, જેટલું રૂટીન વર્ક માટેનું લિસ્ટ આપવાનું છે, જેના માટે એને પોતાનું રિપોર્ટ આપવાના છે, તો પેપર વર્ક રેડી કરવું પડે કે સ્ટાફે રોજનું કેટલું કામ કરેલું છે, તો ડેઈલી રિપોર્ટ આપવાના છે, તો ડેઈલી રિપોર્ટ છે એ રેડી લાઇન મેનેજર્સે કરવા પડે. તો એની સ્ટાફ અગેન્સ્ટની કમ્પ્લેન છે. ગ્રેબિંગ કોમ્પ્લિમેન્ટ્સ. તો કોમ્પ્લિમેન્ટ્સ છે એ જ્યારે કાંઈ ખોટું થશે ત્યારે બધી જ જે એના ટોપ મેનેજમેન્ટ છે અથવા તો જે એને કહેશે અથવા તો એને સાંભળવા મળશે એ કોને મળશે, તો કે લાઇન મેનેજર છે એને બધું રિસ્પોન્સિબિલિટી એની છે કે કાંઈ પણ ખોટું સ્ટાફ કરશે તો બધી જ જે છે એ રિસ્પોન્સિબિલિટી લાઇન મેનેજરને રહેશે. બટ કાંઈ સારું વર્ક થાય છે, ઇનોવેશન થાય છે અથવા તો કાંઈ સ્ટાફ છે કે આપણું ડિપાર્ટમેન્ટ કોઈ આગળ આવે છે, એનો ગ્રોથ થાય છે, તો કોમ્પ્લિમેન્ટ છે એ સ્ટાફ શેર કરશે. બટ જે એ એમને ગુસ્સો છે કે એ જે ટોપ મેનેજમેન્ટ લાઇન મેનેજર ઉપર કરશે એ ખાલી લાઇન મેનેજરે જ એમનો સહન કરવું પડશે, બરાબર છે. એની જગ્યાએ જ્યારે સારું એવું વર્ક થશે અપ્રિશિએશન છે એ સ્ટાફ મેનેજર એન્જોય કરશે. લોસ ઓફ ધી ફંક્શન્સ ડ્યુ ટુ ધ સ્ટાફ પ્રેઝન્સ. તો ફંક્શન્સ છે અમુક ફંક્શન્સ છે કે જે ફેમિલિયર નથી એટલે એ પરફોર્મ નથી કરી શકતા, તો સ્ટાફ પ્રેઝન્સને કારણે લાઇન મેનેજર છે અમુક વસ્તુ છે એમને અનફેમિલિયરને કારણે એ વસ્તુ છે એને સોંપી નહીં શકે, તો એ પરફોર્મ નહીં કરી શકે. પરફોર્મ નહીં કરે તો એના માટે આપણે નવા લોકોને છે એ અપોઇન્ટ કરવા પડશે. લેસ ડિગ્રી ઓફ ફ્રીડમ. તો લાઇન મેનેજર છે એની સ્ટાફને અગેન્સ્ટ છે કે એને ફ્રીડમ છે એટલી નહીં મળે. સ્ટાફને ફ્રીડમ હોય કારણ કે સ્ટાફ છે એ ઓનલી લાઇન મેનેજર સાથે જ કનેક્ટેડ હોય છે, બટ લાઇન મેનેજર છે એને ટોપ મેનેજમેન્ટ સાથે વધારે ને વધારે એમની સાથે કનેક્શન રાખવાનું હોય છે. એટલે ટોપ મેનેજમેન્ટ જેવું કહેશે એવું જ લાઇન મેનેજર છે એને પરફોર્મ કરવું પડશે. લેક ઓફ પ્રેક્ટિકલ નોલેજ. તો એમને ઓનલી ટોપ મેનેજમેન્ટની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ કામ કરવાનું છે, એ પોતાની જાતે છે એ કાંઈ ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકે, ડિસિઝન્સ નહીં લઈ શકે, એટલે પ્રેક્ટિકલ નોલેજ છે એ ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકે. હોય એની પાસે તોય નહીં કરી શકે, અને નહીં હોય તો કાંઈ પ્રશ્ન જ ન થાય. લેક ઓફ પ્રેક્ટિકલ નોલેજ છે એ આ કન્સેપ્ટમાં જોવા મળશે. એન્જોય ઇઝી એક્સેસ ટુ ધ ટોપ મેનેજમેન્ટ. તો ટોપ મેનેજમેન્ટ છે એની સાથે સ્ટાફ છે એનો ઇઝી એક્સેસ રહેશે. ટોપ મેનેજમેન્ટની સાથે વધારે કનેક્શનમાં લાઇન મેનેજર છે, સ્ટીલ એનું એક્સેસ છે વધારેમાં વધારે કોણ કરી શકશે, તો કે સ્ટાફ. સ્ટાફના પ્રોબ્લેમ્સ છે એ બધા ટોપ મેનેજમેન્ટ સોલ્વ કરશે, ટોપ મેનેજમેન્ટની સાથે જે સ્ટાફ છે એ વધારે વધારે કનેક્ટેડ હશે. જ્યારે લાઇન મેનેજર છે એની સાથે સતત કનેક્શન હોવા સ્ટીલ એમના ઉપર છે એક્સરસાઇઝ કંઈ કંટ્રોલ છે, એક્સરસાઇઝ નહીં કરી શકે, એમના જે કોમ્પ્લિમેન્ટ છે એ નહીં લઈ શકે. લેક ઓફ હ્યુમન સ્કિલ્સ. તો હ્યુમન સ્કિલ્સ છે એ એની લેકિંગ છે ક્યારે જોવા મળે, કે જ્યારે વ્યક્તિ છે એ ઓલરાઉન્ડર ન હોય, એને બધી વસ્તુ ન આવડતી હોય, એનામાં અમુક વસ્તુ છે એની સ્પેસિફિકેશન હોય, અમુક વસ્તુ પરફોર્મ ન કરી શકે, તો આવી હ્યુમન સ્કિલનું લેક્સ છે જોવા મળશે. હવે નેક્સ્ટ કન્સેપ્ટ જે આપણે ડિસ્કસ કરવાનો છે એ કમ્પ્લેન્ટ ઓફ સ્ટાફ અગેન્સ્ટ ધ લાઇન. તો સ્ટાફની લાઇન મેનેજર સાથેની શું કમ્પ્લેન્ટ્સ છે. તો સ્ટાફ ઓફિસર્સ હેવ ધ ફોલોઈંગ કમ્પ્લેન્ટ્સ અગેન્સ્ટ ધ લાઇન એક્ઝિક્યુટિવ્સ. શિફ્ટિંગ ઓફ રિસ્પોન્સિબિલિટી. તો રિસ્પોન્સિબિલિટી છે એ સ્ટાફ છે એ એક વ્યક્તિ બીજા ઉપર છે એ રિસ્પોન્સિબિલિટીને શિફ્ટ નહીં કરી શકે, એને જેટલું વર્ક પરફોર્મ કરવાનું છે, એને જેટલું ડેલિગેટ કરવામાં આવેલું છે એને કમ્પલસરી ફોલો કરવું પડશે, એને પરફોર્મ કરવું પડશે, બરાબર છે. ઓવર ટાઈમ કરીને અથવા તો ઇન ટાઈમમાં ડ્યુરિંગ ધ ઓફિશિયલ આર્સ એને પૂરું કરવું પડશે, એની રિસ્પોન્સિબિલિટી છે, એ વર્ક શિફ્ટ નહીં કરી શકે. ડુ નોટ ફૂલી યુટિલાઇઝ ધેર સર્વિસીસ. તો એની સર્વિસીસ જે એને પરફોર્મ કરવાની છે એની જે સર્વિસીસ મળે છે એ ફૂલી યુટિલાઇઝ નહીં કરી શકે. નો ક્લેરિટી ઓન અ પ્રોબ્લેમ. તો એને જે પ્રોબ્લેમ થાય છે, બરાબર છે, સ્ટાફને એને
પહેલાં લાઇન મેનેજરને કહેવાનું, લાઇન મેનેજર ટોપ મેનેજમેન્ટને કહેશે, એની કનેક્શન થ્રુ સીધે સીધું એને ટોપ મેનેજમેન્ટ સાથે નથી એટલે એના પ્રોબ્લેમ્સ છે એના સોલ્વિંગ થતા ઘણો બધો ટાઈમ લાગશે, પ્રોબ્લેમની ક્લેરિટી છે એ નહીં મળે, બરાબર છે, એનું આનું સોલ્યુશન છે એને નહીં મળે. ડિફિકલ્ટી ઇન એક્સરસાઇઝિંગ ધ સ્કિલ્સ, તો સ્કિલ્સ છે એક્સરસાઇઝ કરવાની છે એમાં ડિફિકલ્ટી થશે, એની પાસે જે પ્રકારની સ્કિલ્સ છે એ એક્સરસાઇઝ નહીં કરી શકે, એને જેટલું વર્ક આપવામાં આવે છે, એને જેટલું ડેલિગેટ કરવામાં આવે છે એ જ વર્ક છે એને કરવું પડશે, એનામાં પોતાની જે સ્કિલ્સ છે એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકે, પોતાના આઈડિયાઝ છે એ શેર નહીં કરી શકે. રિલમ્પટન્ટ ટુ ધ એક્સેપ્ટન્સ ઓફ ધ ન્યૂ આઈડિયાઝ, તો બની શકે કે લાઇન મેનેજર છે એ સ્ટાફ કરતાં સારી એવી પોઝિશન ઉપર છે, તો આઈડિયાઝ છે જે ન્યૂ આઈડિયાઝ જે સ્ટાફ છે એને લાઇન મેનેજરને આપશે તો એ એક્સેપ્ટ નહીં કરે, કારણ કે એ એવા માઇન્ડસેટથી ચાલતા હોય કે અમે લાઇન મેનેજર છીએ, સ્ટીલ આ વસ્તુ છે અમારા મગજમાં ન આવી, તો આના કારણે છે એ આવા કોન્ફ્લિક્ટ ક્રિએટ થશે, તો એ સ્ટાફના કંઈ પણ આઈડિયાઝ હશે તો એ લાઇન મેનેજર છે એ એક્સેપ્ટ નહીં કરે, જેના કારણે અમુક વસ્તુ છે એના રિલેશન લાઇન મેનેજર અને સ્ટાફ મેનેજરના રિલેશન્સ છે એ સારા ડેવલપ ન થઈ શકે. લાઇન મેનેજર્સ એન્જોય ઓલ ઓથોરિટી, તો લાઇન મેનેજર છે એ બધી જ ઓથોરિટી છે એ એન્જોય કરશે, બરાબર છે, તો લાઇન મેનેજરને એના ટોપ મેનેજમેન્ટ તરફથી જેટલી ઓથોરિટી આપવામાં આવે છે એ બધી જ ઓથોરિટી છે એ પોતે એન્જોય કરશે, અને એના સ્ટાફને જેટલું વર્ક આપશે એટલી જ ઓથોરિટી છે એ એમને આપશે અને રિસ્પોન્સિબિલિટી છે એને આપશે, અને જે પણ વર્ક કરવાનું છે એ વર્કને કોઈ પણ નાના એવા ડિસિઝન્સ લેવાના છે તો એને લાઇન મેનેજરને પૂછવું પડશે, એટલે જેટલી ઓથોરિટી છે એ બધી લાઇન મેનેજર જ એન્જોય કરશે, એ સ્ટાફને કોઈ ઓથોરિટી છે એ ડેલિગેટ નહીં કરે, એટલે ડિસિઝન મેકિંગમાં ડીલે થશે તો એ ડીલે છે એને બેર કરવો પડશે, લાઇન મેનેજરને બધી જ વસ્તુ માટે એને પૂછવું પડશે. લાઇન મેનેજર્સ આર ઇરરિસ્પોન્સિબલ, તો લાઇન મેનેજર્સ છે એ ઘણીવાર ઇરરિસ્પોન્સિબલ છે એ પ્રૂવ થાય, કે લાઇન મેનેજર પોતાની જે ઓથોરિટી છે એ એના સ્ટાફને છે ઓછી ઓથોરિટી આપશે, એને વર્ક વધારે પ્રોવાઈડ કરશે બટ ઓથોરિટી ઓછી આપશે, જેના કારણે લાઇન મેનેજરની ઇરરિસ્પોન્સિબિલિટી છે એ પ્રૂવ થશે, કે એને કોઈ પણ વર્ક કરવા માટે એને પૂછવું પડે તો એ ડિસિઝનમાં ડીલે થશે, અને કોઈ પણ એમના સ્ટાફે છે એને કોઈ પ્રોબ્લેમ જણાવેલો છે કે આ ટાઈપનો પ્રોબ્લેમ છે એને ફેસ કરવો પડે છે તો એ એના ટોપ મેનેજમેન્ટને આ પ્રોબ્લેમ છે કમ્યુનિકેટ જ નહીં કરે, જેથી એનું સોલ્યુશન છે એ પોસિબલ કઈ રીતે થાય જ્યારે એને કમ્યુનિકેટ જ નથી કરેલું, તો આ રીતે લાઇન મેનેજર છે એની ઇરરિસ્પોન્સિબિલિટી છે એ ઘણીવાર સ્ટાફને પ્રોબ્લેમ ક્રિએટ્સ કરે છે, તો આ રીતે ઘણી બધી એવી કમ્પ્લેન્સ છે કે જેની સ્ટાફને એના લાઇન એક્ઝિક્યુટિવ તરફથી હોય છે. લેક ઓફ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ, તો રિસ્પેક્ટ જે લાઇન મેનેજર અને સ્ટાફ વચ્ચે હોવી જોઈએ એ છે એ મેન્ટેન નહીં થાય, કારણ કે લાઇન મેનેજર છે એ પોતે બોસ છે એવી રીતે બિહેવ કરશે, અને લાઇન મેનેજર સ્ટાફને જે રિસ્પેક્ટ આપવી જોઈએ પોતાના લેબર છે એવી રીતે એને ટ્રીટ કરશે, લાઇન મેનેજર પોતે બોસ છે પોતા ઓનર છે અથવા તો ટોપ મેનેજમેન્ટની અંદર એનો પાર્ટ છે એવી રીતે એ ફેસ કરશે, એવી રીતે એ બીજાની સાથે બિહેવ કરશે, જેથી સ્ટાફને છે એ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ થઈ શકે, તો આ રીતે સ્ટાફની એવી ઘણી બધી કમ્પ્લેન્સ છે કે જે લાઇન મેનેજર તરફની છે, જેમાં આપણે 8 કમ્પ્લેન્સ છે એ જોયેલી છે. રિઝોલ્વિંગ ધ લાઇન એન્ડ સ્ટાફ કોન્ફ્લિક્ટ્સ, તો હવે આ જે આપણી પાસે જેટલા પણ લાઇન અને સ્ટાફના જેટલા આપણે કોન્સેપ્ટ જોયા કે એને આ લાઇન એની સ્ટાફ તરફની કમ્પ્લેન્સ છે, સ્ટાફની લાઇન તરફની કમ્પ્લેન્સ છે, હવે એને રિઝોલ્વ કઈ રીતે કરી શકાય આ કોન્ફ્લિક્ટને, બાય ફોલોવિંગ આર ધ રિઝોલ્વિંગ લાઇન એન્ડ સ્ટાફ કોન્ફ્લિક્ટ્સ. ફોર્મલ મિટિંગ્સ, તો મિટિંગ્સ છે આપણે ફોર્મલ મિટિંગ છે એમની સાથે કરીએ, જેથી સ્ટાફ છે એના આઈડિયાઝ છે એ લાઇન મેનેજરને આપી શકે, લાઇન મેનેજર સ્ટાફને એમના આઈડિયા શેર કરી શકે, તો આ રીતે એકબીજાના આઈડિયા શેર કરશે, એકબીજા સાથે સારા એવા રિલેશન ડેવલપ થશે, તો આવી ફોર્મલ મિટિંગ્સથી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. ટ્રેનિંગ, તમે સ્ટાફનું જે સેલ્ફ ડેવલપમેન્ટ થાય એના માટે તમે અમુક પીરિયડમાં તમે એવી જો ટ્રેનિંગ છે એ સેટ કરશો, અરેન્જ કરશો, જેનાથી એનું સેલ્ફ ડેવલપમેન્ટ થશે, એની સ્કિલ્સ ઇન્ક્રીઝ થશે, એની સ્કિલ છે અપ ટુ ડેટ રહેશે, ચેન્જીસની ટેકનોલોજીના ચેન્જીસની સાથે પોતાની સેલ્ફને અપ ટુ ડેટ રાખી શકશે, જેનાથી ઇઝીલી વર્ક કરી શકશે. મેટર ઓફ ડિસઅપીયર ટુ ધ હાયર ઓથોરિટી, તો હાયર ઓથોરિટીઝ છે તો હાયર ઓથોરિટીની સાથે જેટલા ડિસપ્યુટ છે જેટલે મેટર્સ છે એ ક્રિએટ થાય છે, કે ટોપ મેનેજમેન્ટને આના પ્રોબ્લેમ્સ કીધેલા હોય એને સોલ્વ ન કરેલા હોય અથવા તો એનો સેટિસ્ફેક્શનવાળો આન્સર એને ન મળેલો હોય, તો આવા ડિસપ્યુટ છે એવા ડિસપ્યુટ છે એ હાયર ઓથોરિટી જો એમની સાથે સારા રિલેશન ડેવલપ કરશે તો એ મેટર્સને આપણે સોલ્વ કરી શકશું. લાઇન ટુ હેવ અ ક્લિયર ઓથોરિટી,
तो जो आपणे लाइन मैनेजर एना સ્ટાફને જેટલું વર્ક પ્રોવાઇડ કરે છે એના અકોર્ડિંગ જો પ્રોપર ઓથોરિટી એને આપશે અથવા તો પ્રોપર રિસ્પોન્સિબિલિટી આપશે તો ઈ પોતાની રિસ્પોન્સિબિલિટીથી એક ક્લિયર રિસ્પોન્સિબિલિટી હશે, ક્લિયર ઓથોરિટી હશે, તો એ પ્રોપર વર્ક કરી શકશે. જે કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય છે એ કોન્ફ્લિક્ટને આપણે રિઝોલ્વ કરી શકશું. મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ, જો લાઇન મેનેજર છે એના સ્ટાફ સાથે જો સારી એવા બિહેવ કરશે અથવા તો ઈ એના ફ્રેન્ડ છે ફ્રેન્ડલી બિહેવ કરશે તો એ એકબીજાના પ્રોબ્લેમ્સ છે એની સાથે શેર કરી શકશે, તો એ જે મ્યુચ્યુઅલ જે રિલેશન બેસ્ડ જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એ આપણે રિમૂવ કરી શકીએ. મ્યુચ્યુઅલ ડિપેન્ડન્સી, જો એકબીજા ઉપર ડિપેન્ડ રહેશે કે સ્ટાફને અમુક વર્ક માટે એના લાઇન મેનેજર ઉપર ડિપેન્ડ રહેવું પડે, લાઇન મેનેજરે અમુક વર્ક એના કરાવવા છે તો એને સ્ટાફ ઉપર ડિપેન્ડ રહેવું, તો જો મ્યુચ્યુઅલ ડિપેન્ડન્સી હશે તો એકબીજાની જરૂરિયાત માટે પણ એકબીજા સાથે સારું એવું કોઓર્ડિનેશન કરશે, તો આ મ્યુચ્યુઅલ ડિપેન્ડન્સીને કારણે આપણે આ પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરી શકીએ. ક્લિયર ડેમાર્કેશન ઓફ ધી ફંક્શન, તો ડિમાર્કેશન છે એ કઈ રીતે કરી શકીએ, ક્લિયર ડિમાર્કેશન કઈ રીતે થાય, તો ક્લિયર ડિમાર્કેશન છે એ પોસિબલ ત્યારે જ થાય કે જો આપણે એમની સાથે ફંક્શન્સ છે એને પરફોર્મ કરવાના છે એનું આપણે ક્લિયરલી એને લિસ્ટ આપી દીધું હોય કે આ ટાઈપના ફંક્શન્સ છે એ તમારે પરફોર્મ કરવાના છે, બરાબર છે, આ ટાઈપના ફંક્શન્સ છે એના માટે તમારે મને પૂછવું પડશે, તો એવું ડિમાર્કેશન આપણે એવું બાયફર્કેશન કરી લીધું છે તો એ ફંક્શન્સ માટે ક્લિયર હશે અને એની ઓથોરિટી એમને આપી દેવામાં આવેલી હશે, તો એ આ જે બે વચ્ચેના કોન્ફ્લિક્ટ છે એ દૂર થઈ શકે. ટીમ વર્ક, આપણે જેને ટાસ્ક આપેલો છે એ ટીમ વર્કથી જો એ પરફોર્મ કરશે, એની પાસે જેટલું વર્ક છે એ એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કમ્યુનિકેશન કરીને અથવા તો રિસર્ચ કરવું પડે એમ છે, માર્કેટનો ડેટા લેવો પડે એમ છે, તો આ રીતે એકબીજા સાથે વર્ક કરીને ટીમ વર્ક કરશે તો જે હાર્મોની ક્રિએટ થવી જોઈએ હાર્મોની ક્રિએટ થશે, જે એન્વાયરમેન્ટ છે એ પ્રોપર એન્વાયરમેન્ટ ક્રિએટ થશે. પ્રોબ્લેમ્સ ટુ બી મેડ ક્લિયર, તો જ્યાં રીતે આપણે ફોર્મલ મિટિંગ્સ કરશું એમાં એકબીજાના જે આઈડિયા શેર કરશે એની સાથે એના પ્રોબ્લેમ સાથે એ શેર કરશે, જેનાથી એના પ્રોબ્લેમ્સ છે એ ક્લિયર થઈ જશે. આ ટાઈપના એને પ્રોબ્લેમ થાય છે તો એને સોલ્વ કરવા માટેના જે સ્ટેપ્સ છે એ લાઇન મેનેજર લઈ શકશે. નો શિફ્ટિંગ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ, તો રિસ્પોન્સિબિલિટી જે આપણે શિફ્ટ કરવી પડે એમ છે એનો જે પ્રોબ્લેમ થાય છે કે જે આપણે શિફ્ટ ન કરી શકીએ, તો એ રિસ્પોન્સિબિલિટીઝ છે એને જો પ્રોપર ઓથોરિટી આપી દેવાનું તો એને શિફ્ટ કરવાની કોઈ જરૂર નથી, પોતાની જાતે જ છે એ પરફોર્મ કરી શકશે. રોટેશન ઓફ જોબ્સ, તો એમને જો ટ્રેનિંગ આપી દેવામાં આવે એને જે વર્ક ઓથોરાઇઝ કરવાનું છે જે વર્ક એમને આપણે સોંપવાનું છે એ વર્ક જો એને પ્રોપરલી એનાથી ટ્રેનિંગ આપી દેવામાં આવે તો એ જોબ છે એ પ્રોપરલી કરી શકશે, જેનાથી આપણે એને એક જોબમાંથી બીજી જોબમાં કન્વર્ટ કરવા હશે અને એના ટાઈપની એને ટ્રેનિંગ આપી દીધી હશે તો એને એક્સપિરિયન્સ મળશે એ વર્ક છે એ કરવાથી, એના કારણે એનું ડેવલપમેન્ટ થશે તો એ બીજા ટાઈપના વર્ક છે એ પણ કરી શકશે. ફેમિલિયરિટી વિથ ધ ઈચ અધર્સ એક્ટિવિટી, તો જેવી રીતે આપણે એમને ટ્રેનિંગ આપશું એનું ડેવલપમેન્ટ થશે તો એ બધી એક્ટિવિટીથી ફેમિલિયર થઈ જશે, જ્યાંથી આપણે એને રોટેશન કરવું હશે અથવા તો રિસ્પોન્સિબિલિટી શિફ્ટ કરવી હશે તો એ રિસ્પોન્સિબિલિટી છે આપણે શિફ્ટ કરી શકશું. તો આ છે એના લાઇન અને સ્ટાફ કોન્ફ્લિક્ટ છે કે જેને રિઝોલ્વ આપણે કરવા હોય, બરાબર છે, તો એના માટેના સ્ટેપ્સ છે કે જો આપણે આ ટાઈપના વર્ક કરશું તો એ બે વચ્ચેના કોન્ફ્લિક્ટ છે એને રિઝોલ્વ કરી શકશું. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.